विद्यार्थी मित्रों, अपने लास्ट वीडियो नी अंदर प्रेपोजिशन विषय थोड़ी माहिती मेळवी हती, बराबर। नेक्स्ट लास्ट वीडियो नी अंदर अपने 10 प्रेपोजिशन जोया था। आज आप 11 થી 25 सुधीना प्रेपोजिशन जोवाना छे। प्रेपोजिशन नो केवी रीते अने क्या उपयोग करवामां आवे छे, बराबर। तो जोईए, आपणे पहेलू आपेलू छे नियर। नियर एटले पासे, बराबर। नियर एटले पासे। हवे एक्जाम्पल आपणे जोईए, बराबर। तो एक्जाम्पल तरीके आपणे लईए, माय हाउस इज नियर द बस स्टेशन, बराबर। आ थयुं आपणे एक एक्जाम्पल। नियर એટલે કે પાસે, બરાબર। પ્રેપોઝિશન એટલે કે મારું ઘર છે એ બસ સ્ટેશનની પાસે છે, બરાબર, અથવા કે એની નજીક છે। બીજો વર્ડ છે કે બાય। બાય એટલે કે વડે, દ્વારા, સુધીમાં અને પાસે પણ આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર। તો આપણે લઈએ, She lived by the river, means શું થશે, પાસે। અહીંયા અર્થ એનો થાય પાસે। She lived by the river એટલે કે તેની નદી દ્વારા નહીં, બરાબર। અને આપણે પેસિવ વોઇસનું કોઈ વાક્ય લઈએ ત્યારે પણ આપણે બાયનો ઉપયોગ કરીએ, પણ એમાં ટુ બીના રૂપ હોય, પ્લસ વી થ્રી હોય, પછી આપણે લઈએ બાય પ્લસ કરતા હોય, બરાબર, વાક્યની શરૂઆતમાં કર્મ હોય, બરાબર, ત્યારે આપણે દ્વારા આપણે ઉપયોગ કરીએ છીએ। બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, સમય માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, કોઈના દ્વારા પણ આપણે લઈ શકીએ, બરાબર। ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પેસિવ વોઇસનું વાક્ય બનાવવું હોય તો કે જેના દ્વારા કોઈ વસ્તુનું, બરાબર, ધારો કે ધ શીપ વોઝ કિલ્ડ બાય ધ હન્ટર, ના દ્વારા, બરાબર, તો આપણે લઈએ છીએ બાય। ત્યાર પછી 13 છે બિસાઇડ, અને બીજું છે બિસાઇડ્સ। જો પાછળ એસ લાગે તો ઉપરાંત થાય, એસ ન લાગેલો હોય તો એનો અર્થ થાય પાસે, બરાબર। ધારો કે એક્ઝામ્પલ લઈએ, ધ ચાઇલ્ડ સ્લીપ્સ બિસાઇડ ધ મધર, એટલે કે બાળક છે એ માતાની પાસે સૂવે છે, બરાબર, તો પાસે આનો અર્થ થશે। ત્યાર પછી આપણે આપેલું છે બિસાઇડ્સ એટલે કે તદુપરાંત। તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો મોસ્ટ ઓફ આની અંદર આપણે વાક્ય બનાવીએ તો કઈ રીતે વાક્ય બને, We have to study. We have to study two language besides. ત્યાર પછી આપણે દર્શાવીએ કે મધર ટંગ એટલે કે જેને આપણે કહીએ છીએ માતૃભાષા, મધર ટંગ એટલે કે માતૃભાષા, એટલે કે વી હેવ ટુ સ્ટડી ટુ લેંગ્વેજ બિસાઇડ ધ મધર ટંગ, આપણે માતૃભાષા ઉપરાંત બીજી બે ભાષા
એટલે કે બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, કારણ કે કોઈ પણ લેંગ્વેજ હોય એના કરતાં બરાબર એક ભાષા જાણવી એના કરતાં બે ત્રણ વધારે આપણે ઉપરાંત વધારે ભાષાઓ જાણવી પડશે. એટલે કે અહીંયા કહે છે કે આપણે મધર ટંગ ઉપરાંત, મધર ટંગ તો આપણે જાણતા જ હોય આપણી માતૃભાષા, એ ઉપરાંત પણ તમારે બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે બરાબર. ત્યાર પછી છે બિટવીન, બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચે હોય બરાબર, બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચે હોય ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ બરાબર. તો કે ધ ચેર ઇઝ બિટવીન, ધ ચેર ઇઝ બિટવીન ધ બ્લેકબોર્ડ એન્ડ ધ ચેર ઇઝ ધ ટેબલ બરાબર. ધ ચેર ઇઝ બિટવીન ધ બ્લેકબોર્ડ એન્ડ ધ ટેબલ બરાબર. એક બાજુ બ્લેકબોર્ડ હોય, એક બાજુ ટેબલ હોય, એની વચ્ચે ચેર હોય, એટલે કે બે વસ્તુ કે બે વ્યક્તિની વચ્ચે હોય ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. પણ ઘણીવાર એવું બને બે કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિઓ હોય બરાબર, તો આપણે ત્યાં અમોંગનો ઉપયોગ કરીએ છીએ બરાબર. અમોંગ ધ ટીચર, ધ ટીચર ડિસ્ટ્રીબ્યુટેડ ધ સ્વીટ અમોંગ ધ ચિલ્ડ્રન બરાબર. બે વસ્તુ કે વ્યક્તિ ની વચ્ચે હોય ત્યારે આપણે બિટવીન લઈએ છીએ, પણ બે કરતાં વધારે હોય તો આપણે અમોંગનો ઉપયોગ કરીએ છીએ બરાબર. ત્યાર પછી આપણે જોઈએ બિફોર, એટલે કે આગળ પણ થાય અને પહેલાં પણ થાય. તો આપણે વાક્ય બનાવીએ બરાબર, તો લઈએ ધ બેગર ઇઝ સ્ટેન્ડિંગ બિફોર માય હાઉસ. બિફોર એટલે અહીંયા એનો અર્થ થાય આગળ, એટલે કે ધ બેગર ઇઝ સ્ટેન્ડિંગ બિફોર માય હાઉસ, એટલે કે જે ભિખારી છે એ મારા ઘરની સામે ઊભો છે બરાબર. આ થયું આપણા પ્રેપોઝિશન. ફરી એકવાર, નિયર એટલે પાસે, બાય એટલે કે પાસે, વડે, દ્વારા અથવા સુધીમાં, બિસાઇડ એટલે પાસે, બિસાઇડ્સ એટલે કે ઉપરાંત, બિટવીન એટલે કે બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે, અમોંગ એટલે બે કરતાં વધારે વ્યક્તિઓ હોય, બિફોર એટલે કે આગળ અથવા પહેલાં. ત્યાર પછી આપણે શબ્દ લેવાનો છે આફ્ટર, આફ્ટર એટલે પછી. તો એની અંદર આપણે જોઈએ તો કે સમય અને સ્થળ બંને માટે ઉપયોગ કરીએ છીએ આપણે. શેના માટે ઉપયોગ કરીએ છીએ? તો કે સમય અને સ્થળ બંનેની માટે. તો એની અંદર મોટાભાગે આપણે જોઈએ તો કે સમય કેવી રીતનો હોય અને સ્થળ કેવી રીતનું હોય. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ બરાબર, તો કે સ્ટુડન્ટ્સ ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ, ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસરૂમ બિફોર બરાબર. શબ્દ લીધો બિફોર. ત્યાર પછી બીજું વાક્ય આપણે બતાવીએ, સોરી આફ્ટર, આફ્ટર ધ ટીચર, એટલે કે ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસરૂમ આફ્ટર ધ ટીચર, એટલે ત્યાં આપણે પછી
એવો અર્થ દર્શાવીએ કે પાછળ એટલે કે વિદ્યાર્થીઓ ટીચર પહેલા ટીચર પછી ક્લાસરૂમ છોડ્યો હતો એટલે કે ટીચર ગયા પછીનો વિદ્યાર્થીઓ પણ ક્લાસ છોડ્યો હતો તો આનો અર્થ થાય પછી ત્યાર પછી બિહાઇન્ડ એટલે કે પાછળ તો એની અંદર આપણે જોઈએ તો એ સમય અને સ્થળ બંને માટે આપણે ઉપયોગ કરીએ છીએ તો કે વાક્યની અંદર લઈએ She leaves behind the railway station. બરાબર She leaves behind the railway station. એટલે કે તેણીની રેલવે સ્ટેશનની પાછળ રહે છે બરાબર તો એના માટે આપણે શબ્દ વાપર્યો છે બિહાઇન્ડ મીન્સ કે પાછળ પછીની બરાબર ત્યાર પછી ફોર ફોર એ સમય માટે પણ ઉપયોગ કરીએ છીએ અને એનો બીજો અર્થ માટે પણ આપણે થાય બરાબર કોના માટે ફોર વુમ બરાબર તો એવી રીતે અહીંયા તમે ફોર શબ્દ છે એ કોના માટે ઉપયોગ કરો છો અગત્યનો સમય માટે લો તો પણ એનો અર્થ થાય થી સમય માટે ધારો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો કે શી ઇઝ રીડિંગ અ બુક She has been reading a book for 2 hours. એટલે કે તેણીની 2 કલાકથી એ પુસ્તક વાંચી રહી છે તો એ સમય માટે ફોર વાપર્યો બરાબર અને ખાલી માટે પણ વપરાય બરાબર તો અહીંયા શબ્દ લઈએ બરાબર અને તરફે પણ એનો અર્થ થાય તો કે માય ફાધર બોટ My father bought a new bike for me. એટલે કે મારા પિતાએ મારા માટે એક નવી બાઇક ખરીદી હતી બરાબર તો અહીંયા ફોરનો અર્થ થાય માટે કોના ફોર મી એટલે કે મારા માટે બરાબર ત્યાર પછી ઓફ એટલે કે નો ની નું ના જેવો શબ્દ થાય છે બરાબર તો અહીંયા આપણે બતાવીએ ઓફ ઓફ એટલે કે ધ પેજીસ ઓફ ધ બુક એટલે કે બુકના પેજીસ બરાબર ધ પેજીસ ઓફ ધ બુક ઇઝ ટોર્ન એટલે કે બુકના પેજીસ છે એ ફાટેલા છે બરાબર બુકના પેજીસ બરાબર ના શબ્દ અહીંયા અર્થ થાય છે અથવા કે ચોપડીના પુસ્તકના જે પેજીસ છે એ ટોર્ન છે ફાટેલા છે ત્યાર પછી ઓફ બંધ અંદરથી ઉપરથી બહાર અંદરથી ઉપરથી બહાર અંદરથી કે ઉપરથી મીન્સ શું થાય છે અંદરથી અથવા ઉપરથી બહાર તો એનો અર્થ થાય ઓફ અને બીજો અર્થ આપણે લઈએ છીએ બંધ બરાબર તો આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકેનું વાક્ય તો વાક્યની અંદર એવું થશે કે માય યંગર બ્રધર માય યંગર બ્રધર એક્ઝામ્પલ તરીકે ફેલ ઓફ માય યંગર બ્રધર ફેલ ઓફ ધ ફેલ ઓફ ધ સ્ટેરકેસ અને અહીંયા સ્ટેરકેસની જગ્યાએ આપણે ચેર પણ લઈ શકીએ બરાબર ફેલ ઓફ નીચે પડવું બરાબર તો
तो एना माटे पण आ थयो। त्यार पछी 23મો છે अबाउट। अबाउट शब्द एटले के विषे, बराबर। वी नो अबाउट द मिसाइल मैन। वी नो अबाउट द मिसाइल मैन एटले के अमे मिसाइल मैन विषे जाणीए छीए, बराबर। एटले ते विषे। अंडर एटले के नीचे। द काउ इज स्टेन्डिंग अंडर द ट्री, बराबर। सीम्पल सेंटन्स एटले के गाय छे ए वृक्षनी नीचे ऊभी छे, बराबर। अबाउट, बिफोर अने बीजो अहींया शब्द ऑफ, बराबर। तो एना माटे अंडर, नीचे, बराबर। कोई वस्तुनी नीचेनी अंदर नीचेनी साइड होय तो आपणे लईए छीए अंडर। पछी ज्यारे बीजो एक शब्द छे बिलो, बिलो एटले पण नीचे थाय, पण ज्यारे ए बिलो क्यारे वापरी शकीए, कोई कोई पग तळे कोई पण वस्तु होय तो आपणे बिलोनो उपयोग करीए छीए, बराबर। तो के गुजराती इज रिटन बिलो द लाइन, द गुजराती इज रिटन बिलो द लाइन, बराबर। तो आ थयो आपणो प्रीपोजिशन, बराबर। हजे घणा बधा आपणी पासे प्रीपोजिशन छे, बराबर। तो आ हता आपणा प्रीपोजिशन। फरी एकवार, आफ्टर एटले के पछी अथवा पाछळ, बिहाइंड एटले पण पछी अथवा पाछळ, फॉर एटले माटे जे समय माटे पण उपयोग करी शकीए छे, अने बीजो अर्थ आपणे एने खाली माटे अथवा तरफ। ऑफ एटले के नो, नी, नू अने ना। त्यार पछी ऑफ एटले बंद पण थाय अथवा अंदर के ऊपरथी बहार, बराबर, एवो पण एनो अर्थ थाय। अबाउट एटले के विषे, अंडर एटले के नीचे, अने बिलो एटले नीचे, बराबर। आ बन्नेनो अर्थ शुं फरक पड़े के कोई वस्तुने अड़ीने नीचे ज्यारे आपणे दर्शाववानुं होय, अड़ीने होय तो, बराबर, तेने आपणे बिलो शब्द तरीके वापरीए, बराबर। पण कोई वृक्ष ऊपर होय अने नीचे आपणे ऊभा होईए तो आपणे त्यां बतावानुं छे अंडर, एटले के आई वॉज स्टेन्डिंग, बराबर। आई वॉज स्टेन्डिंग अंडर द ट्री, वृक्षनी नीचे, बराबर। ए अड़ीने होतुं नथी, बराबर। आपणे एने वृक्ष कंई अड़ीने होतुं नथी, आपणे एथी कंई टच होतुं नथी, एटले त्यां अंडर शब्द वापरवानो। बिलो ज्यारे अड़ीने कोई वस्तु पड़ेली होय, बराबर, वस्तु होय त्यारे आपणे बिलोनो उपयोग कर्यो, बराबर। तो नेक्स्ट विडियोनी अंदर बीजा आपणे प्रीपोजिशन विषे माहिती मेळवीशुं। नमस्ते।